ભરૂચ નગરપાલિકા સંચાલિત વિવિધ વિસ્તારોમાં બગીચાઓનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે નવી વસાહતના બગીચાનું 70% કામ બાકી હોવા છતાં લોકાર્પણ કરતા તેમજ રંગવરસા સોસાયટીના બગીચામાં તકતી લગાડવાના મુદ્દે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચમાં રંગવરસા સોસાયટીના કોમન પ્લોટ ખાતે તૈયાર થયેલો બગીચો તેમજ નવી વસાહતના બગીચાના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાંથી ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલનું નામ જ ગુમ રહેતા પક્ષના હોદ્દેદારોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું અને પાલિકા પ્રમુખ પોતે જ ધારાસભ્ય હોવાના કેટલાક મેસેજ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પક્ષની આંતરિક જૂથબંધી બહાર આવી ગઈ હતી. ભરૂચની રંગવરસા સોસાયટીના કોમન પ્લોટ ખાતે 14 લાખના ખર્ચે નિર્માણ કરાયેલ બગીચાનું લોકાર્પણ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલના હસ્તે કરાયું હતું. જો કે કોમન પ્લોટમાં બનાવેલ બગીચો સોસાયટીની જમીન હોવાથી પાલિકાની તકતી નહીં લગાડી સોસાયટીનું બોર્ડ લગાડવાના મુદ્દે ભારે વિવાદ થયો હતો. સોસાયટીના રહીશોએ રોષ વ્યક્ત કરતા પાલિકા પ્રમુખ આરવી પટેલ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. નગરપાલિકા દ્વારા ગાર્ડનનું જે બનાવવામાં આવ્યું છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે આગળ તકતી હજુ લગાવવામાં આવી નથી. કારણ કે સોસાયટીનો જે કોમન પ્લોટ છે એ સોસાયટીના કોમન પ્લોટ તરીકે રહે એવી સોસાયટીની માંગણી છે. અને આજે પણ પ્રમુખશ્રીએ આવ્યા હતા જ્યારે લોકાર્પણમાં, ત્યારે સોસાયટીના રહીશોએ ભેગા થઈ અને એ જ બાબતની માંગણી કરી છે અને કીધું છે કે જો આના પર રંગવરસા સોસાયટીનો કોમન પ્લોટનું બોર્ડ લગાવવામાં આવે તો જ બોર્ડ લગાવવા દેવામાં આવશે, નહીં તો કોઈ જાહેર પાર્ક તરીકે આને વિકસાવવાની જો વાત હશે તો સોસાયટી એનો સમગ્ર બહિષ્કાર કરશે. અને જે સોસાયટીના મુખ્ય 5 મુદ્દા હતા તે રહીશોએ સોસાયટી તરફથી મૂક્યા છે અને એમાં જાણ કરવામાં આવી છે કે જે કંઈ આ ગાર્ડનનો વહીવટ છે કે લાઇટ બિલ છે, પાણીનો વેરો છે, એ પણ ટોટલી સોસાયટીના અંતર્ગત રહે અને સોસાયટીના નામે આવે, જેથી કરીને કોઈ પણ દસ્તાવેજોની કાલે જરૂર પડે તો નગરપાલિકા ઉલ્લું બનાવીને આ જગ્યા ના લઈ જાય એ બાબતે કાળજી રાખવા માટે લેખિતમાં અમે માંગણી કરી છે. અને જો લેખિતમાં આની અમને જાણ કરવામાં નહીં આવે તો સોસાયટી જે કંઈ નક્કી કરશે એ પ્રમાણે અમની સામે આગળ ચાલવામાં આવશે. રંગવરસા સોસાયટીમાં આજે બગીચાનું લોકાર્પણ થાય છે, સાથે આ જ જગ્યાએ બીજો બગીચો જે સિંધુનગર સોસાયટી અને નવી વસાહતની વચ્ચે જે કોમન પ્લોટ હતો તેમાં પણ બગીચો આકાર પામી ચૂક્યો છે, એનું પણ લોકાર્પણ કરું છું. તો ભરૂચના સિંધુનગર અને નવી વસાહત વચ્ચે ભરૂચ પાલિકા દ્વારા નિર્માણ થતા બગીચામાં 70% જેટલી કામગીરી બાકી હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેને કારણે પાલિકા પ્રમુખ આરવી પટેલે નવી વસાહતના બગીચાની અધૂરી કામગીરી હોવા છતાં રંગવરસા સોસાયટી ખાતેની નવી વસાહતના બગીચાનું લોકાર્પણ કર્યું હોવાનું રટણ મીડિયા સમક્ષ કરતા નવી વસાહતના રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જો કે મીડિયાએ પણ નવી વસાહતના બગીચાની મુલાકાત લેતા બગીચાની 70% કામગીરી બાકી હતી, જેની સામે સ્થાનિક રહીશોએ પણ બગીચાના લોકાર્પણની જાહેરાત કરનાર પાલિકા પ્રમુખ આરવી પટેલની ટર્મ પૂર્ણ થતી હોવાથી પ્રમુખ આરવી પટેલ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા નીકળ્યા હોવાના આક્ષેપ પણ નવી વસાહતના રહીશોએ મીડિયા સમક્ષ કર્યો હતો. નવી વસાહતના રહીશોએ મીડિયા સમક્ષ પાલિકા પ્રમુખ આરવી પટેલ સામે શું આક્ષેપ કર્યા તેની ઉપર નજર કરીશું. નમસ્કાર, સમાચારની ભરૂચમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આપણે ભરૂચના રંગવરસા સોસાયટીમાં જે બગીચાનું લોકાર્પણ કર્યું ત્યાં તકતીનો વિવાદ થયો હતો. આજે નવી વસાહત ખાતે 70% કામ બાકી છે, છતાંય આરવી પટેલ સાહેબ એવું કહેવા માંગે છે કે ભાઈ નવી વસાહતનું આજે બગીચાનું લોકાર્પણ છે, પરંતુ આપણે ઇન ભરૂચ ચેનલની ટીમે બગીચાની મુલાકાત લીધી છે. 70% કામ, લગભગ 70% કામ બાકી છે. રાતોરાત ઝાડ ઘાસ ઉકાળવામાં આવેલું છે, હજુ બાકડા મૂકવામાં નથી આવ્યા, પ્લસ બાજુમાં પણ કાંસની એ છે, ડ્રેનેજ લાઇન છે અને એના કારણે બી લોકોને તકલીફ છે. આ બગીચામાં 70% કામ બાકી છે, ત્યારે 70% કામ બાકી એટલા માટે કહેવાય છે કે આજે જો લોકાર્પણ થઈ જતું હોય તો લોકાર્પણ પછી આ બગીચાની કોઈ પણ કામગીરી થાય તેમ નથી. ત્યારે આપણી સાથે અહીંના રહીશ છે. આપણે જાણીએ કે અહીં 70% કામ બાકી છે, તો તમે આ આરવી પટેલ કયા આધારે અહીંયા લોકાર્પણ કરશે? દર્શનભાઈ શું માનવું છે તમારું, આ બગીચામાં 70% કામ બાકી છે તો આરવી પટેલ કેમ ઉદ્ઘાટન માટે તલપાપડ થાય છે? એમ કે એમની તમ પૂરી થવાની તૈયારીમાં છે ને અહીંયા લગભગ 2 મહિનાથી કામ અટકેલું છે ને 70% કામ હજુ બાકી છે ને અચાનક ઉદઘાટન કરવાની એમની તૈયારી ને કંઈક મેસેજ એવો આવેલો છે, પણ કામ તો હજુ 70% બાકી જ છે. આપણી સાથે રાજેશભાઈ છે. રાજેશભાઈ શું માનવું છે, 70% બગીચાનું કામ બાકી છે તો તમને એવું લાગે તમે આરવી પટેલ પાસે આ લોકાર્પણ કરાવવા દેશો? એક નગર
એક નગરપાલિકાના પ્રમુખ તરીકે પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે અધૂરું કામને એ લોકાર્પણ કરીને પોતાની પ્રસિદ્ધિ માટે ગયેલ છે. અતુ બી આ વિસ્તારની અંદર આ જે બાગ બનાવેલો છે એ એક સારી વાત છે કે વિસ્તારની અંદર એક સારું એક કાર્ય છે, પણ હજુ પણ એની અંદર 70% કામ બાકી છે. હજુ અમુક સાધનો બાકી છે અને બાઉન્ડ્રી વોલ પર જે ગ્રીલો લગાવવાની બાકી છે, એના કલર કામ બાકી છે અને લોનનું કામ બાકી છે ને એની બાજુમાં જે ગટર કહેવાય એની બી ગંદકી હોવા છતાં બી હજુ બાજુમાં જે મચ્છરો ઉપદ્રવ છે ખાસ કરીને બરાબર છે, એનો જે પહેલાં એક એનું નિરાકરણ આવે પછી બાગનું ઓપનિંગ કરી શકે છે. એટલે શું માનવું છે કે આજે કદાચ લોકાર્પણ માટે આવશે તો તમે શું અહીં શું કાર્યવાહી કરશો? અમારો કોઈ એનો કોઈ કાર્યક્રમ નથી, કેમ કે એ લોકો જે કર્યું ત્યાં કર્યું છે, બાકી તેનો ઉલ્લેખ કાગળ પણ બતાવ્યું છે, બાકી વિસ્તારની અંદર અત્યારે હજુ કામ બાકી છે, 70% કામ હજુ બાકી છે. ના એટલે અત્યારે જે બગીચાનું લોકાર્પણ કર્યું ત્યાં એવું કીધું કે વસાહતનું પણ લોકાર્પણ આજે થાય તો પોતાના પોતાની રીતે એમને કંઈ જ્યાં કીધું હશે એ પોતાની માટે વસાહતનું નામનો ઉલ્લેખ કર્યો હશે, પણ હજુ અહીંયા કોઈ એવું નથી કે અહીંયા આવીને જોઈ શકે છે પોતે, પણ સ્થાનિક લોકોને બી ખબર નથી કે વિસ્તારમાં લોકોને જાણ હોવું જોઈએ કે અહીંયા આજે આનું ઇનોગ્રેશન રાખેલું છે, પણ એવી કોઈને ખબર નથી. ખબર નહીં કે પોતાની પ્રસિદ્ધિ માટે એમની ટ્રમ્પ પૂરી થાય છે એટલે પોતાની પ્રસિદ્ધિ માટે એ કામ કરતા હશે. અમારા દર્શકોને જણાવી દે કે કાલે ગત રાત્રિના સમયે પણ સોશિયલ મીડિયા પર એક એવો મેસેજ વાયરલ હતો કે લગભગ આરવી પટેલની ટર્મ પૂર્ણ થતી હોય, તેઓ નિવૃત્ત થવાના હોય અને પાલિકામાં તેઓ સતત એક પ્રસિદ્ધિ મેળવવા માટે બગીચાઓના લોકાર્પણ માટે ઉતાવળિયા બન્યા હોય, ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાણીનો છે એના માટે પણ તેઓ તલપાપડથી આવે, પરંતુ આજે આપણે વસાહતના એક બગીચાની મુલાકાત લીધી, ત્યાંના રહીશોની મુલાકાત લીધી. અહીંના રહીશો તો ઠીક, પરંતુ અહીંના નગરસેવકોને પણ જાણ નથી કે બગીચાનું લોકાર્પણ થનાર છે. ત્યારે જોવું એ રહ્યું કે આ બગીચાનું જો આજે લોકાર્પણ થાય તો 70% કામગીરી જે બાકી છે એ થશે ખરી. કેમેરામેન રોહિત ગોયલ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ. ત્યારબાદ ભરૂચના લિંક રોડ સ્થિત આવેલ અયોધ્યાનગર ફિલ્ટરેશન પ્લાન્ટ નજીક પણ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 1,33,00,000ના ખર્ચે પાણીની ટાંકીનું સિવિલ વર્ક માટે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી, જેમાં સ્થાનિક નગરસેવકો, વિપક્ષી નગરસેવકો તથા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની ઉપસ્થિત રહ્યા હતા. જો કે સિવિલ વર્ક કરવાથી ડુંગરી, વેજલપુર સહિત પાણીની ટાંકીઓમાં પણ પાણીનો જથ્થો સપ્લાય કરવામાં આસાની રહેશે તેમ પાલિકા પ્રમુખ આરવી પટેલ મીડિયા સમક્ષ રટણ કરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા ના આ અયોધ્યા નગરની અંદર અને મક્તમપુર વિસ્તારની અંદર લગભગ 1,33,00,000 રૂપિયાના ખર્ચે મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે સિવિલ વર્ક થઈ રહ્યું છે. આની સાથે ડુંગરી પાણીની ટાંકી અને વેજલપુરની પાણીની ટાંકીની અંદર પણ સિવિલ વર્ક થનાર છે, એના ભાગરૂપે આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આભાર વ્યક્ત કરીશ આ બાજુના મારા તમામ કાઉન્સેલરોનો કે જેમણે સક્રિયપણે આ ભાગ ભજવ્યો છે અને આને સુશોભિત કરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે આજે લગભગ 28,00,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વોર્ડ 3 અને વોર્ડ 7, વોર્ડ 3ની અંદર શ્રી રંગ કૃપા સોસાયટી અને વોર્ડ 7ની અંદર સિંધુનગર સોસાયટીની બાજુની અંદર જે કોમન પ્લોટ આવેલો છે તેની અંદર 2 બગીચાના લોકાર્પણ થયા છે અને નજીકના ભવિષ્યની અંદર પુષ્પાબાગ અને મામલતદાર કચેરીની સામે જે નર્મદા એપાર્ટમેન્ટની બાજુની અંદર જે પ્લોટ આવેલો છે તેની અંદર પણ બગીચાઓનું ખાતમુહૂર્ત થનાર છે, એ પણ એના વર્ક ઓર્ડર આપી દીધા છે અને સમયસર એ કામો પણ પૂર્ણ થશે અને ભરૂચ નગરજનોને સરસ રીતે બગીચાઓનો લાભ મળે અને આ પીવાના પાણીનો જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પણ સુંદર સાકાર થાય એવી અભ્યર્થના. વિદ્યાર્થીઓમાં ધોરણ 10ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો, જે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર ખાતે કુમકુમ તિલક કરી પરીક્ષા માટે આવકારવામાં આવ્યા હતા. વિદ્યાર્થી જીવનની મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે આજે સવારથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષાર્થે આવકારવા માટે શાળા કેન્દ્ર ઉપર ગેટ નજીક પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક સાથે આવકારવામાં આવ્યા હતા, જે ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પરીક્ષામાં કોઈ પણ જાતની મૂંઝવણ વિના પરીક્ષાના તમામ કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા હતા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર જિલ્લા શિક્ષણ અધિકારી નૈષેદ મકવાણાએ પણ વિઝિટ કરી હતી. ભરૂચમાં ધોરણ 10ની પરીક્ષામાં
2294 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 409 ગેરહાજર નોંધાયા હતા. ભરૂચમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થતા તેમાં કુલ 22,503 છાત્રો નોંધાયા હતા, જેમાં પરીક્ષામાં 22,094 હાજર રહ્યા હતા, જ્યારે 409 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ગેરહાજર રહ્યા હતા. આજે 10મી અને 12મીની બોર્ડ એક્ઝામ શરૂ થાય છે. ભરૂચ જિલ્લામાં ટોટલ 46 પરીક્ષા કેન્દ્રો અને 330 બિલ્ડિંગ પરીક્ષા માટે સુસજ્જ છે. તમામ પરીક્ષા કેન્દ્રો અને રૂમ્સમાં સીસીટીવીથી સજ્જ છે. વહીવટીતંત્ર આ પરીક્ષા માટે પૂર્ણ રીતે સજ્જ થયું છે. શિક્ષણ, આરોગ્ય, પોલીસ, એસટી, ડીજીવીસીએલ તમામ વિભાગોને સંબંધિતોને સૂચના આપવામાં આવેલ છે. એના સિવાય 6 જેટલા જાહેરનામા પણ પરીક્ષા સારી રીતે સંપન્ન થાય એના માટે બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ આજે શરૂ થાય છે. ભરૂચ જિલ્લામાં એની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને અગાઉ જેમ આદરણીય કલેક્ટર સાહેબે કહ્યું તેમ તમામ રીતે વ્યવસ્થા સંપૂર્ણ કરી છે. બોર્ડની પરીક્ષા માટે થઈને 3 જેટલી સ્કોર પણ બહારથી મુકાય છે અને એ પણ અહીંયા દેખશે. તમામ વિદ્યાર્થીઓને, વાલીઓને પણ અગાઉ જાણ કરાયેલી છે કે વિદ્યાર્થી તણાવમુક્ત રહીને પરીક્ષા આપી શકે, તો આ સૌ વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે પરીક્ષા થાય અને આ પરીક્ષાની કામગીરીમાં વાલીઓનો પણ અમને સહકાર રહે, આવી મારે વિનંતી સાથે હું તમામને શુભેચ્છા આપું છું. બહુ સારી તૈયારી કરેલી, રાતે 12 વાગ્યા સુધી વાંચવા ગયેલો મેં. બહુ સારી તૈયારી કરેલી અને એવું લાગે છે મને કે મેં બહુ સારી તૈયારી કરી હતી, મેં પાસ થઈ ગુજરાતીમાં. કેવી તૈયારી, કેવું કેવું પેપર ગયું? બહુ સારું પેપર ગયું. ડિગ્રી ઘરની દીવડી. કેવું પેપર? એકદમ સહેલું હતું કે સહેલું હતું? આમોદની ચામડિયા હાઈસ્કૂલ ખાતે SSC ની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ફૂલ આવી શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ આમોદની શાહ નાથાલાલ નગીનભાઈ ચામડિયા હાઈસ્કૂલ ખાતે આમોદના જૈન એલર્ટ ગ્રુપ તથા શાળાના શિક્ષકો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા SSC CB પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને ગુલાબના ફૂલ આપી બેસ્ટ ઓફ લક કહી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે આમોદ ચામડિયા હાઈસ્કૂલના ચેરમેન રશીદભાઈ મુનશી તથા શાળાના શિક્ષકો તેમજ ચામડિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તથા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો તથા જૈન એલર્ટ ગ્રુપના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આમોદ પોલીસ દ્વારા શાળાના બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જંબુસરના હાર ગજેરા કેન્દ્રમાં બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.
આજરોજથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષા જંબુસર શહેર અને ગ્રામ્ય વિસ્તારના જંબુસર નહાર અને ગજેરા કેન્દ્રમાં 3,990 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આજથી શરૂ થયેલી SSC અને HSCના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળતો હતો. પરીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી. બોર્ડ પરીક્ષાનુલક્ષી દરેક સ્કૂલ દ્વારા બાળકોમાં ઉત્સાહ જળવાઈ રહે તે માટે ફૂલ સાકર પેન આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને નિયત સમયે પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. SSC બોર્ડ પરીક્ષામાં નહાર કેન્દ્ર ખાતે કુલ 583 વિદ્યાર્થીઓમાં 571 વિદ્યાર્થી હાજર, 12 ગેરહાજર રહ્યા હતા. સરસ્વતી વિદ્યાલય સ્કૂલ 488માંથી 479 વિદ્યાર્થી હાજર, 9 વિદ્યાર્થી ગેરહાજર. SNIC હાઈસ્કૂલ 450 વિદ્યાર્થીઓમાંથી 442 હાજર, 8 ગેરહાજર. આદર્શ હાઈસ્કૂલ 170માંથી 165 વિદ્યાર્થી હાજર, 5 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. મૌલાના મદની હાઈસ્કૂલના કુલ 584માંથી 566 વિદ્યાર્થી હાજર, 18 ગેરહાજર. ગજેરા નૂતન વિદ્યાલયમાં કુલ 372 વિદ્યાર્થીઓમાં 366 વિદ્યાર્થી હાજર, જ્યારે 6 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. આજે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ છે, જેમાં જંબુસર કેન્દ્રની અંદર શ્રી સરસ્વતી વિદ્યા મંદિર, મૌલાના મદની આદર્શ વિદ્યાલય અને HS હાઈસ્કૂલમાં કેન્દ્ર ફાળવવામાં આવેલા છે અને ખૂબ જ શાંતિપૂર્વક માહોલની અંદર આ પરીક્ષા શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. વિવિધ શાળાઓ દ્વારા, જેવી કે સરસ્વતી વિદ્યા મંદિરમાં જે બાળકો પરીક્ષા આપવા આવેલા છે તેવા સર્વે બાળકોને પ્રસાદ, તિલક અને બોલપેન આપી એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ખૂબ જ સારી રીતે સારા વાતાવરણમાં આજરોજ પરીક્ષા લેવા રહી છે. વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. ભરૂચ જિલ્લાના જંબુસરથી મગણાદ માર્ગ ઉપર આજરોજ બપોરના સમયે ટેન્કર રસ્તાની વચ્ચે નમી પડતા એક સમયે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ આજરોજ બપોરના સમયે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેથી મગણા જવાના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ રહેલું ખાનગી કંપનીનું ટ્રેલરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડ વચ્ચે એક બાજુ નમી પડતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. જે અંગેની જાણ ટ્રાફિક વિભાગમાં થતા ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિકને હળવો કરી માર્ગને રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યો હતો. ઉનાળામાં જળ અને જમીન માર્ગે તંત્ર બેટ પરના લોકોની તરસ છુપાવવા અસક્ષમ અને આલિયા બેટને પાણી પહોંચાડવા તંત્રનો પન્નો ટૂંકો પડશે તે નક્કી જ છે. આલિયા બેટની વેદના ઉપર નજર કરીશું. સુકીભટ બનેલી નર્મદામાં વધતી ખારાશ વચ્ચે ઉનાળાના પ્રારંભ સાથે આગામી દિવસમાં સંભવત ઉદ્ભવનાર જળસંકટમાં વાગરા અને હાંસોડ તાલુકા વચ્ચે આવેલા આલિયા બેટ પર તંત્ર જળ કે જમીન માર્ગે પાણી પહોંચાડવા સક્ષમ ન હોય 62 વર્ષ બાદ કચ્છી જાટ જાતિના 500 લોકોએ પોતાના 2500 પશુધન સાથે હિજરત કરવી પડે તેવા મંડાણ મંડાયા છે. કચ્છના માલધારી જાટ જાતિના લોકો વર્ષ 1956ના દુષ્કાળ સમયે પોતાનું વતન છોડી ભરૂચ જિલ્લાના નર્મદા નદી જ્યાંથી પસાર થાય છે તે 8,425 હેક્ટરમાં પથરાયેલા આલિયા બેટ પર કુટુંબ કબીલા અને પશુધન સાથે વસ્યા હતા. ભરૂચ વાગરા અને હાંસોડ તાલુકા સરહદે આવેલા આલિયા બેટ વિસ્તારમાં વર્ષો અગાઉ નર્મદા નદીનું મીઠું પાણી આ લોકોને મળી રહેતું હતું. જોકે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ઓછા છોડતા પાણીના પ્રવાહ તેમજ આગળ વધતા દરિયાને કારણે આજે તેઓને અને તેમના પશુધનને પીવાના પાણી માટે સાંસા પડી રહ્યા છે. આલિયા બેટની જમીનને સમુદ્રના ખારા પાણી તેમજ નર્મદા નદીના મીઠા જળ બંને ભીંજવતા હતા, જેના કારણે પશુઓ માટે પૌષ્ટિક એવા આલઘાસ આલિયા બેટની જમીન ઉપર જંગલથી જેમ પથરાતું હતું. કચ્છમાં દુષ્કાળ વેળા જળકોમના લોકો વહેણોમાં ચારો અને આશ્રયની શોધમાં નીકળ્યા હતા. જેઓની નજર આલિયા બેટ પર પડતા અહીં સ્થાયી થઈ ગયા હતા. નર્મદા નદીમાં આવેલા અત્યાર સુધીના એક પણ પૂરે આલિયા બેટને સીધું નુકસાન કર્યું નથી, પરંતુ કુદરતી અને કૃત્રિમ પરિબળોએ આજે બેટને નિર્જન કરવાને આડે પહોંચાડી દીધું છે. વર્ષ 1971 સુધી બેટ પર પૂનમ અને અમાસે આવતી બંને ભરતી વખતે નર્મદાના મીઠા તેમજ સમુદ્રના ખારા જળ આલિયા બેટને ગમરોડતા હતા. આ પરિસ્થિતિમાં ઉગતા આલઘાસની ભરપૂર માત્રા ઊંટ અને ભેંસો માટે પૂરતી હતી, જ્યારે મીઠા પાણીની ખાડીઓ પીવાનું પાણી પૂરું પાડતી હતી. ભૂમાફિયાઓએ આ સ્થળે મળતા વિશિષ્ટ પ્રકારના સ્વાદના પાણીનો લાભ લેવા બેટની સુરત જ બદલી નાખી અને 2000 ઝીંગા તળાવ બનાવી દીધા હતા, જેને કારણે બચેલી આશા ઉપર હાલ પાણી ફરી વળ્યું છે.
ભરૂચ જિલ્લાના તંત્ર માટે આલિયા બેટ પર વસવાટ કરતા 500 લોકો 1200 ભેંસ અને 1300 ઊંટને આગામી ગરમીમાં સમયમાં પાણી કઈ રીતે પૂરું પાડવું તે સૌથી ગંભીર સ્થિતિ સામે આવી છે. આલિયા બેટ પર બોર કે હેડપંપ ખોદી શકાય તેમ નથી, કારણ કે તેમાંથી નીકળનાર પાણી અત્યંત ક્ષારયુક્ત મળવાનું છે. જમીન માર્ગે પણ ટેન્કર દ્વારા ભૌગોલિક સ્થિતિને કારણે પાણી પહોંચાડી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં આલિયા બેટના 500 જાટ જાતિના રહીશોએ તેમના 2500 પશુધન સાથે 62 વર્ષ બાદ ફરી કથિત દુષ્કાળને કારણે હિજરત કરવાનો વારો આવે તેવી નોબત આવી પડી છે. અત્યારે તો સાહેબ પરિસ્થિતિ એવી છે જેની વાત ન પૂછો તમે. અત્યારે હાલમાં પહેલા ચરવાનું સારું હતું જ્યારે ગાંડો બાવર ઓછું હતું ત્યારે, હવે અત્યારે તો લગભગ 15 વર્ષથી આ બધી પરિસ્થિતિ છે. તેમાં બી આ ડેમ બંધાઈ ગયો પછી પાણી બિલકુલ ખારું આવે. હવે પાણી ખારું આવે તમે પછી આ આંબલા ખાલીનું જે પાણી આવે ને પ્રદૂષણવાળું, એમાંથી ઢોર માંદા પડે. હવે એમાંથી ઢોર માંદા પડે અને પછી અત્યારે તો એમ સમજ નથી પડતી કે ભેંસોની અંદર એક તો ચારો નથી અને બીજી કોઈ ડૉક્ટરની કોઈ સુવિધા નથી. ભેંસોને બિલકુલ દવા માટે કોઈ ડૉક્ટર ત્યાં આવતો નથી જેની દવા કરી શકે. અમને તો થોડી સમજ બી પડે, નહીં સમજ પડતી કે ભેંસોની અંદર દૂધ જ નથી. અત્યારે પહેલાં દૂધ હતું પણ અત્યારે દૂધ જ નથી. ભેંસોની અંદર એટલી બધી તકલીફ છે જે જેના કરતાં અહીંયા સાહેબો આવે ને એક વખત ભેંસોની અહીંયા દવા કરે, નિરીક્ષણ કરે, દવા કરે તો જરા સારું રહે. સર, પહેલાં તો હું એ જણાવી દઉં કે જ્યારે અમે અહીંયા શરૂઆત કરી ત્યારે નર્મદા નદીમાં પાણી એકદમ મીઠું હતું અને પાણી એકદમ અહીંયા કિનારે અડીને જતું હતું. તે હવે હમણાં નદીમાં પાણી બિલકુલ નથી અને નદી દૂર જતી રહી છે. અત્યાર સુધી એ તકલીફ મોટી થઈ ગઈ છે એમને. ઘાસચારો, પીવાના પાણીની વ્યવસ્થા શું છે બધી? સાહેબ, અહીંયા એ પણ મેં જોયું છે કે ઘાસચારો તો બિલકુલ પહેલાં હતો, પણ જ્યારે અમે શરૂઆત કરી ત્યારે ઘાસચારો હતો, પણ અત્યારે એની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો અત્યારે બિલકુલ ઘાસચારો નથી. ફક્ત આ ગાંડા બાવરો જ છે